गुड मॉर्निंग, जय मुरलीधर, जय द्वारकाधीश, बधा ડાયરા રામ રામ। હવે આપણે હલો રાખતા હતા તે દિન આપણે વ્લોગ બનાવ્યો નહોતો, કારણ કે માંડવીમાં આપણે જ્યાં બધું હારતા હતા, માંડવી અડધું હરે અડધું બાકી છે। હવે આપણે આજે છે આપણે બાજરો વાવવા જાવ બહારમાં, તો આ બધી વણી તૈયાર કરી લીધી, ખેડૂતની આપણે ઓટોમેટિક ઓઢણી છે, આવી રીતના શક્કર ફિટ કરી લીધા, ખાતરના ને આપણે દાંતે વાવવી, આવી રીતના દાંતા ફિટ કર્યા, ટોટલ 5 દાંતા છે આવા વીહની જરી। આમ આપણે ગોલ પાઇપ હતો અમારે રાખવામાં, એ આપણે કાઢીને અમે ચેનલ ફિટ કરી દીધી। હાલો તો અમે છે ને આપણે બહારમાં બાજરો વાવવા જઈએ, તો ત્યાં જઈને આપણે મળીએ। બાજરો વાવવા આવી ગયા, ચક્કર સાફ કરીએ, કરશન મામા આવ્યા, હા બાજરો આપણે વાવવાનો છે, નવ પહેલી ખાતર એવડી પહેલી ને બીજી ખાતર ઠેલી પાછલા થરામાં નાખી દીધી, આગળ થારો આપણે એમને રહેવા દેવું। હાલો તો એ વાવવાનું ચાલુ કરીએ, પછી આપણે મળીએ। હાલો તો વાવવાનું ચાલુ કરી દીધું, કાં છું આગળ હેઠો કરવા માંગે કે પાનું જો હવે ત્રણ ચારા વાવી દીધા, ચોથો ચારો જાય, કરશન મામા માપ કર્યો બાજરાનો, કેવો ઉગ આપણે જોવું, કરશન મામા કે એમાં બીજી વાત જ ન આવે। આપણા સંજયભાઈ ડ્રાઈવર છે, આમાં એક ખેલી નાખી ને આ ત્રેવી ગુઠા છે, ટૂંકમાં 1.5 વીઘામાં એક ગુઠો ઓછો, અને કેટલો બાજરો જાય હવે ખબર પડી ગઈ। આ છે આપણે નિશાન્યા ફૂલ એવી, આ વંડી મંડી તો વંડી પાડી નાખે, બાકી નિશાન્યામાં કઈ નો છે, કામડાના છે, કામડાના। ટોટલ આપણે 3 ચારા રહ્યા, આ ખેતર વાવી દીધું, આ ખેતરમાં જઈએ અમે, આપણે ટ્રેક્ટર હાલે સીધા પારા છે ને આપણે, સીધા ત્રાહા છે, એનું કારણ છે કે વા છે ને ત્રાહણા આવે, ત્રાહણા સીધા કરવા જાય તો પછી આપણે એમાં હાથી હાંકવું હોય ટ્રેક્ટરથી, હિંગાડાવાળા ટ્રેક્ટર તો એ હાથી હેરખું હાલે નહીં, સેજ પછી આપણે ક્રોસ રાખવા, એમાં સેજ ક્રોસ રાખવું પડે, બાકી છે ને પાણી ગદી છે। આપણા સંજયભાઈ આવે ટ્રેક્ટર હાંકીને,
બાજરો આપણો વવાઈ ગયો અને હું જાઉં ઘરે. ઘરે જઈને હવે આપણે અહીંયા મજૂર આવે, આપણે હાર્દિકભાઈ એને અહીંયા હલર લઈને જવાનું છે. હાલો તો ઘરે જઈ, ઘરે જઈ પછી આપણે મળીએ. પેલા બે આવે, આપણા હાર્દિકભાઈ આવે, હાલે એનામાં આપણે હલર રાખવા જવાનું છે. હા, ટ્રેક્ટર આવી ગયું, થોડીક વાર પછી આપણે વ્લોગ ચાલુ કરીએ. કેમ કે આડું આવી જશે કેમેરા આડું. આપણે હાર્દિકભાઈને ખેતરમાં ચાલુ થઈ ગયું ને, હવે આપણે હાર્દિકભાઈ પાછા લઈને હાર્દિકભાઈનું ખેતર છે અહીંયા હાલે હાલ. ટાઈમ થઈ ગયો છે 3 જેવું અને હું આવી ગયો જુજાપુરથી ઘરે. આપણા જે ભાઈ હાર્દિકભાઈના ખેતરમાં આપણે હલર રાખવા ગયા હતા, હલર રાખીને આવી ગયો ઘરે. મારે જવું બહારમાં પાણી ભરવા, હાલ તો બહારમાં જઈને આપણે મળીએ. ટાઈમ થઈ ગયો છે 4 જેવું અને હું તો ગરમી ભરાઈ ગયો, કારણ કે ધોરિયા બનાવતો હતો અને બહારમાં પાણી ચાલુ કરી દીધું. બાજરો વાવ્યો હતો એમાં, તો પહેલાં કેરામ જઈએ છીએ. આખું ખેતર છે, વેલી સાઈડ પછી આમ ગયું ને આમ ગયો, ટી જેવું ખેતર છે, ટી ટાઈપનું ટૂંકમાં. તો પાણી પેલો ક્યારો ચડાવી દીધો ને ખપર લઈને ઠેબા ચાક ચાક મારવા પડશે અહીંયા મારે આવ્યા. બાકી છે ને પાણી જાય એક સાઈડ આવે તો એ ધોવાઈ જાય કોઈ સાઈડ. બાજરો ઠેબા મારતો હતો ને મોવા બાંધતો હતો, અમે જેલા હોય ને છેલ્લા ઠેબા એને મોવા ને કોઈક કામ કહેતું હોય, પારા બાંધે ને એવું બધી કે બધાની બોલી અલગ અલગ હોય. હાલો તો પાણી વારું, અમે થોડીક વાર પછી આપણે મળું ગરમી ગરમી ઉતરીએ પછી. ટાઈમ થઈ ગયો છે 5:30 જેવું અને 2 કેરા ભરાઈ ગયા, ત્રીજા કેરામાં જાય. અહીંયા પાણી છે ને આપણે ખૂટી જતું હોય ચોમાસામાં, ખૂટી જાય ખુલ્લા મૂળ ઢાલતું હોય, 4-5 લાઈન હોય ને એટલે પાણી ખૂટી જાય. પછી પાછું 15 કે 20 મિનિટ બેહો એટલે પાછું કમ્પ્લીટ ચાલુ થઈ જાય. 2 ક્યારે 20 મિનિટ જેવો પૂરો દેવો પડે મશીનને, કેમ કે અહીંયા વાયુ આપણે ઊંડી કરી તો દરિયો રિયો નજીક તો પાણી થઈ જાય ખારું. અત્યારે આ પાણી તમે પી લો એવું પાણી છે ને, સામે જ આપણે દરિયો અહીંયા આવી ગયો. આપણો ખેતર પૂરું થાય ત્યાંથી દરિયાની જે જંગલની હદ છે એ ચાલુ થઈ જાય. અહીંયા કૂવો તમને દેખાતો છે, આપણે જે કાળી લાઈન હોય 20 ફૂટની, જો એ 20 ફૂટની લાઈન તમને બરાબર દેખાતી છે. હજી સીધા વાયમાં આડી લાઈનું પડ્યું, હજી સીધી હોય તો હજી 3 ફૂટ બહાર નીકળી એટલે હે ને 17 ફૂટનો આપણે કૂવો ઊંડો હોય એટલે પાણી છે ને આપણે સહેજ ખૂટી જાય. પણ એટલો બધો વાંધો ના થતો, 15-20 મિનિટ બે હોય તો ચાલો પાછું પાણી થઈ ચાલુ થઈ જાય. તો હાલો હવે મારે પણ છે ને 1 ચારો ભરાઈ જાય, પછી મારે પણ ઘરે વયો જાઉં. હવે કાલે વ્લોગ આવશે કે નહીં મને નથી ખબર, કારણ કે કાલે આખો દિવસ આપણે અહીંયા પાણી વારવાનું છે. છતાં હાલો વ્લોગ એવું બને એવું હશે તો આપણે વ્લોગ બનાવશું. તો હાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરશું, કાલે મળશું નવા વ્લોગ સાથે.